સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાનો દાયરો બધો મજામાં. મારો નીતિનાથ ભીંસ લે એવો ને, જો આવે હટાણમાં જો રહી હામીઓ આ ભીંસ ત્રણ હતી ના સોથી આવી ત્યાં જો આવે હટાણ મુજે ભીંસ ઠાવકી છે વાંધો ને બિચારો દાખલો કેદી નો કરતો તો હા. રામ રામ ને સીતારામ મિત્ર. તો નીતિન હાંજે વ્યારા કરી ને ગયો તો તે સેઠ રાતે આવ્યો ભીંસ લઈને. ત્રણ ભીહું હતી અમારે ને આ ચાર ભીહું થઈ ગયો. હવે ભીહ એકલા છે બહુ સારી છે. એમ ભીહ કેવી છે એ ખબર પડી છે કે હા ખબર પડતા કેજો કે આ ભીહ કેવી છે સારી છે કે નહીં. રાતે આવ્યા લઈ આવ્યા ભીહ. હા એવી ઓલે ભીંગું જેવી તને બહુ રૂપા ઠીક ઠીક છે એમ ઓલી હરદા વાળી. હા ત્યાં ઓલી ઘરની ને એક ધારિયામાં બાંધી આયર વાળી. હા ચાર ચાર એક ગાય પાંચ ને આ લઈ આવ્યા. એ સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં. 11 થઈ ગયા ને નાઈને ફ્રેશ થઈ ગયા ને નીતિન હાજી વ્યારું કરી ને 8 વાગે ભીંસ અમે લીધી હતી. ભીંસ ભરવા ગયો તો એટલે 5 વાગે આવ્યો. 5 વાગે આવીને બધાને ઉઠાડ્યા એટલે વેલા વાહિંદા ને ભીંસ ન ખાઈ ગયું. ભીંસ ધોઈ લીધી ને આજ મારે મોડું એમ થઈ ગયું. કૃષ્ણને મજા નથી. કૃષ્ણને તાવ માથું ને કળતર. કાલે આમ પોરબંદર ગયા હતા ને તો ગરમી બહુ હતી ને તડકો બહુ હતો. આજ તો ભૂર છે એટલે આજ તો સારામાં સારો પવન છે. આજ કઈ બહુ વાંધો નથી. નકર તો બપોરે જપાય નહીં. ચાલો રસોઈમાં તો દાળ ભાત ને રોટલી ને એવું બનાવવાનું છે. તીખું ને તરલ ને ખાટું ને એ બધી મનાય છે ખાવાની. રસોઈ બનાવી લઈ ને ભીંસ લઈ આવ્યા. એ ભીંસ ને બતાડી. આ ભીંસ બેઠી 66 લીટર દૂધ કરે. એ ફૂલગર કે 66 લીટર દૂધ કરે. મારે તો કઈ દોવાનું ન હોય એટલે મને ખબર ન હોય. ને બધા એને પાણીએ કરી ને બધા એને સાંયે બાંધી દીધા. કેજો ભીને કેવીક છે એમ. ખેડૂ માણા હોય ને વધારે પૂરતી ખબર પડે. ઢોર રાખતા હોય એને ખબર પડે. હાલો રસોઈ બની ગઈ. જો ભાત બનાવ્યા કૃષ્ણ ને મજા નથી એટલે એવું બધું. આજ બધા ને મોરું મોરું ખાવાનું છે. મગ ભાત બનાવ્યા. હા મગ ભાત બનાવ્યા. હો ને મગ ભાત ખાઈ નાખી હાર હું કરું દુખે ને આને ફૂલગર નહીં કરું દુખે. કાલ રણાવે ગયો તો ને મારે ઠંડુ વધારે પીવાય ગયું. તડકાની સાથે બે ગ્લાસ પીધા. હા એ ગયા તા વાયર લેવા. આ માંડવી માં ફૂલડો આવ્યો તો ને કે વાયર બંધ દઈ ને માખણ મૂકી દીધું તું ગરમ એટલે જો માખણ ગરમ થઈ ગયું. પઠે પડ્યું પડ્યું થયા રાખ્યું અટાણું થી ખાડા બાર થઈ ગયા. હાલો બધા બપોરા કરવા. આજ બધા મોરું મોરું ખાવાનું છે. હાડા ત્રણ થયા. હાડા ત્રણ વગર નો સાપ એવો આવ્યો તો એમાં ઝાડમાં ઉપાડતો ગાંભાવરા માંથી થોડાક ફાલ. હું કેવું છે ફાલ સારો છે ઠીક ઠીક છે એમ. વાંધો નથી કઈ ફાલ દેખાડીએ છીએ મિત્રો ને. હું કે મિત્ર બધા હાલમાં મેં એક થયો તો વાંધો ના આવે. એક મેં થઈ જાય ને તો પાણી બીબડા ઝીણા બહુ છે. એક ગરમી તો બહુ પડે પણ મેં થઈ જાય લગભગ કામ થઈ જતો એક મેં પણ જીવા જીવું થઈ જાય એમ. હા વાંધો નહીં આવે. એક વરસાદ થઈ જાય ને તો અમે જો બપોરા કર્યા. બપોરા કરીને ઠામ ઉટકા. ઠામ ઉટકી લુગડા ધોઈ નાખા. કૃષ્ણ ને મજા નથી ને એટલે બધું આજના જ કરી નાખ્યું કામ. આજ બપોરે સૂતા ન કોઈ ન કરતા. કાયમ બપોરે નિંદ્રું કરતા હોય. આજ નિંદર બિંદર કઈ કરી નથી. નકર તો બે માં દીકરી ને એક એક કામ આવે.
એકાદી લુગડા ધોવે ને એકાદી ઠામ ઉટકે ને. હલો મિત્ર, કાશી માંડવી ખાવા. હલો કાશી માંડવી છે ખાવી તો. હલો આવો તો ઓરા હે છે, આવો બધા ખાવા માંડવી. ઓરા હે કે ખબર હે ભાઈ મિત્ર તમને. હા આવો બધા ઓરા ખાવા, ઓરા ખાવા આવો. ઓરા જેવી થઈ ગઈ માંડવી, તમને કામ ઓરા ખાવાનું. આ લુગડા હો કોઈ પાસે ભાઈ તો હું કરું? તઈ લુગડા નો હોકું તે હું કરું ને. નીતિન જૂની ગાડી હે ને, એનું આપણે જે ટાંકી હોય એનું ઢાંકણું તૂટી ગયું ને, એ હવા નો ગયો ને ઘરનો ડબ્બો ભી હું સારું થઈ ગયો હતો. ઘરનો ડબ્બો લેવા ગયો, ખાણ નથી ખાધી કે ઘર વગર ને ઘર થઈ રહ્યો હતો એટલે ખાણ નથી ખાતી. ઘરની હેવા છે કાયમ ને કાયમ. આ મોટી ભી આજ અડધું ખાધું, અડધું ખાધું ને અડધું મૂકી દીધું એટલે પછી કાયમ ને કાયમ ખાણ એટલે ઘરની હેવા હોય ને એટલે પછી કાયદેસર દૂધ ન કરે એટલે ઘર લેવા ગયો ને ઢાંકણું નખવા ગયો. કારણ કે એ સ્પેશિયલ દૂધમાં જ હાકવાની છે ગાડી, નવી ગાડી તો ક્યાંક જઈ આવીને લઈ જઈ ને. આમાં કઈ દૂધના કેનિયા કઈ રે નહીં, એને ખાવાની ના પાડ્યો દોડવા. આ બધી તેલ વાળી વસ્તુ મૂકી દો. મિત્રો તો તૈયાર થઈ ગયા, ચા પાણી દેવલી બનાવ્યા તો ચા પાણી પી લઈએ. હવે ચા પાણી પી પછી ખેતરમાં જઈએ. ઢોરનો વાઢીયા મેં ખોડ ને કોઈ વાઢીયું જવાર વાઢવાને જવું. સવાર તા સે પડી વાઢીયું નાખું અઠણ, એક ટાઈમ વાઢીયું એક ટાઈમ જવાય. મગોટું બસાવ્યું માંડવીની સીઝન ટાણે. મગોટું હોય ને તો નાખવા થાય ને કઈ ન પુગાય તો મગોટાની નીણ કરે પાછી સોથી ભીહ આવે. સોથી ભીહ આવે તો નીતિન તો હજી આવ્યો હજી આવ્યો નઈ, હવે આવો જ જાણે ભાગી આવી ગઈ. નીતિન ગયો ખોડ વાટવા, મારે ભીહુન બદલાવી બધી ઠેકાણે બાંધી ને ખોડ વાટવા જવાનું છે. મને કેતો ગયો નીતિન કે માં તું આવી જાય એટલે બે માં દીકરા ને હથો જ ખોડ વઢાઈ જાય ને ફૂલઘર સાથે દવા માંડવી માં. અર્ધાતા પાણી થઈ ગયા, હવે ગાય ને પાડો ને બે ત્રણ જ્યા. હાલો બે ખોડ ની ફરી આવી ગયું ને પાણી ને તરત હા લઈ આવ્યા. જો દવા સટાઈ ગઈ ને એમ કે નાખવા લાગુ, નાખવા લાગો તો હાલો બધા નખાઈ જાય કાયકા. હાલો તો નાખી દઈ બધા ને.